સુરતમાં ભારે વરસાદને કારણે સતત વધી રહ્યું છે સંકટ. ખાડીના પાણી ફરી વળતા અનેક વિસ્તારો બેટમાં થયા તબદીલ. સુરતનો ભટાર વિસ્તાર હોય કે પછી પાંડેસરા, અલથાણ હોય કે પછી લિંબાયત, તમામ જગ્યાએ ખાડીના પાણી ફરી વળતા લોકો થયા છે હેરાન પરેશાન. પર્વત પાટિયામાં તો 3 દિવસથી સ્થિતિ ખરાબ છે. અહીં કેટથી ઉપર સુધી પાણી ભરાયેલા છે. પાણીમાં ફસાયેલા લોકોને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા. સુરતમાં ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં ખાડીના ઘૂસ્યા છે પાણી. કમરૂનગરમાં ખાડીનું પાણી ઘૂસતા લોકોના ઘરની ઘર વખરીને પણ પહોંચ્યું નુકસાન. ક્યાંક યુવાનો ખાડીના પાણીમાં તરતા જોવા મળ્યા. આ ઉપરાંત ઉગટ રોડ પર આવેલા મુખ્યપ્રધાન આવાસમાં પણ પાણી ભરાયું છે. વીર સાવરકર હાઇટ્સ ખાતે 4 ફૂટ કરતાં વધારે પાણી ભરાયું. ખાડીમાં પાણીથી પર્વત ગામ નજીક ગીતાનગર પેટમાં તબદીલ. પરોળ પાટિયા વિસ્તાર પાણીમાં ગરક. ખાડીના પાણી કેટલીક નિર્માણાધીન બિલ્ડિંગમાં પણ ફરી વળ્યા. 10 ફૂટથી વધુ પાણી ભરાતા 50થી વધુ બાંધકામમાં કામ કરતા મજૂરો અને કેટલાક વેપારી પરના માળે ફસાઈ ચૂક્યા હતા. જોકે દોરડા અને બોટની મદદથી મજૂરોને બચાવાયા. સુરતનો પ્રવેશ દ્વાર સમાન કડોદરા પાસેનો રસ્તો બન્યો નહેર. આખરે વાહન વ્યવહાર પણ ખોરાયો. સારોલી વિસ્તારમાં તબેલાઓમાં ફરી વળ્યા પાણી. 2 ફૂટ પાણી ભરાતા સંચાલકોની વધી ચિંતા. અહીં રજાક ચોકમાં ખાડીના કારણે કેટ સમાણા પાણી ભરાયા અને લોકો બચવા માટે ઘરોના બીજા માળે ગોઠવાયા. તો અહીં પૂણામાં આખરે રસ્તાઓ થઈ ગયા પાણી પાણી. કલ્યાણનગર સુધી 1 થી 2 ફૂટ ભરાયા છે પાણી, જેને કારણે ગટરો પણ ઉભરાઈ રહી છે. પોલીસ સ્ટેશન પર પાણીમાં ગરકાવ છે. સ્ટેશન કેમ્પસમાં 2 ફૂટ પાણી ભરાતા આખરે સંખ્યાબંધ વાહનો ડૂબી ચૂક્યા છે. આ ઉપરાંત અહીં શોપિંગ કોમ્પ્લેક્સની અંદર બેસમેન્ટમાં પણ પ્રવેશી ચૂક્યું છે પાણી. સુરતના ઉકાઈ ડેમમાંથી પણ 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. કાલ સુધીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડાશે, જેને કારણે એસએમસી અને ફાયરની ટીમ છે સજ્જ. દરમિયાન પૂરનું સંકટ જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી તંત્રને કર્યું એલર્ટ. સુરતના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે કરી વાતચીત. સુરતમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે પાણી પાણી. કિમ માંડવી સ્ટેટ હાઈવે નદીમાં તબદીલ. હાલ તો બોરસરા પાટિયાથી નવાપુરા સુધારી હાઈવે પર ભણાઈ ગયા છે પાણી. વાહન ચાલકોને ભારે હાલાકી. તો ઉમરપાડામાં 12 ઇંચ વરસાદ. અહીંના માંડવી અને માંગરોળમાં 5-5 ઇંચ વરસાદ. કીમ નદી બની છે ગાંડીતૂર. માંગરોળના આંબાવાડી ગામે ભૂખી નદીમાં આધેર દણાઈ જતા શોધખોળ શરૂ. ઉમરપાડાની વીરા નદી પણ આખરે ગાંડીતૂર બની છે. ચેકડેમ ઓવરફ્લો. માંડવીના આંબલી ડેમના 6 દરવાજા 1 ફૂટ ખોલાયા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 20,000 ક્યુસેક પાણી હાલ જોડાઈ રહ્યું છે. તાલુકામાં પણ ભારે વરસાદ. 6.5 ઇંચ જેટલો ખાબક્યો વરસાદ. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. કીમ નદીમાં સતત વધી રહી છે પાણીની સપાટી.